અમદાવાદમાં એક સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલની કરતૂત સામે આવી છે. રૂપિયાની લાલચમાં તેને એવા પ્લાનને અંજામ આપવાનો ઈરાદો બનાવી લીધો કે મનોમન લાખોપતિ બનવાના સપના જોવા લાગ્યો, જેને અંજામ આપવા માટે તેણે ષડયંત્ર રચ્યું અપહરણ અને ખંડણી માંગવાનું. પરંતુ તેના આ ઈરાદાઓ પર પાણી ત્યારે ફરી વળ્યું કે જ્યારે તેની પોલ ખુલી પોલીસ સમક્ષ અને તેના તમામ પાસાઓ ઉલટા પડતા ગયા. તે પહેરતો હતો ખાખી વર્દી, પરંતુ તેને કરી દેવાયો સસ્પેન્ડ. તેમ છતાં તે ના ભૂલ્યો હેરાફેરી અને એવા કાંડને અંજામ આપ્યો કે એક સમય ખાખી વર્દી પહેરી આરોપીઓની જેલ હવાલે કરનારો કોન્સ્ટેબલ લોકઅપમાં ધકેલાઈ ગયો. સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલની કરતૂત ગજેન્દ્રસિંહ વિહોલ, એ વ્યક્તિ કે જેની પર આરોપ છે બે વ્યક્તિઓના અપહરણ કરી ખંડણી માંગવાનો. જી હા, માન્યમાં નહીં આવે, પરંતુ આ એ જ વ્યક્તિ છે કે જે પહેલા ખાખી વર્દી પહેરતો હતો, પરંતુ હવે તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. રૂપિયાની ચાહતે તેને આંધળો બનાવી દીધો અને એવા કાંડને અંજામ આપી દીધો કે ખુદ કાયદો જ કાયદાને તોડનારના રૂપમાં આવી ગયો. 100 કરોડથી વધુનો મામલો. આ શબ્દ સાંભળી જરૂર તમને નવાઈ લાગી હશે અને વિચાર પણ થતો હશે કે એવી તો કઈ વાત છે કે જે 100 કરોડથી પણ વધુ રૂપિયાને લઈને ઊભી થઈ અને તેમાં અપહરણ સહિત ખંડણી માંગવાનો મુદ્દો પણ સમાવિષ્ટ છે. 11 એપ્રિલ 2018 બુધવાર, બળદેવસિંહ અને સુરેન્દ્રકુમાર પંજાબથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી તેઓ નીકળીને રિવરફ્રન્ટ આશ્રમ રોડ તરફ આવી રહ્યા હતા કે ત્યારે જ તેઓને રસ્તામાં ચેકિંગના બહાને ઊભેલો પોલીસકર્મી નજરે પડે છે. પોલીસનું નામ અને બીજી તરફ ચેકિંગનું કામ બતાવી સુરેન્દ્રકુમાર અને બળદેવસિંહને સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ તેમને રોકીને તેમની કારની તલાશી લે છે. તો બીજી તરફ તેમની પૂછપરછ કરતા એક એવો રાસ તેઓ ગજેન્દ્રસિંહને કહી દે છે કે તેની આંખો ચાર થઈ જાય છે અને તુરંત તેના દિમાગમાં નવું ષડયંત્ર રચાઈ જાય છે કે તુરંત તે ચૂપચાપ બળદેવસિંહ અને સુરેન્દ્રકુમારને પોતાની સાથે આશ્રમ રોડ પર આવેલી કદમ હોટલમાં લઈ જાય છે. બળદેવસિંહ અને સુરેન્દ્રકુમારનું અપહરણ. જ્યાં સુધી બંને વ્યક્તિઓ હોટલના રૂમમાં બંધક ના બનાવાયા ત્યાં સુધી બંને અભિયુક્તોને માલુમ ન પડ્યું કે તેઓનું અપહરણ કરાયું છે. જોકે બળદેવસિંહ અને સુરેન્દ્રકુમારે બંને ગજેન્દ્રને હોટલમાં લાવવા પાછળનું કારણ પૂછતા જ તેઓની બોલતી બંધ કરી દેવાઈ અને ધાકધમકી આપી હોટલના રૂમમાં પૂરી દેવાયા. એક રૂમમાં બંનેને રાખ્યા બાદ ખરો ખેલ શરૂ થયો ગજેન્દ્ર વિહોલનો. બળદેવસિંહ પાસે માંગવામાં આવી 10 લાખની ખંડણી, કે ત્યાં જ બળદેવસિંહ સહિત સુરેન્દ્રકુમાર સ્તબ્ધ થઈ ગયા અને તેઓની પાસે રૂપિયા ન હોવાનું કહેતા જ ગજેન્દ્રસિંહે પોતાનો અસલી રૂઆબ બતાવ્યો. ઉધર બઠા કે હમારે સાથ બોલતા 10 લાખ રૂપિયા દો, આપકા ક્રાઇમ ઇતના, આપ 1 કરોડ ભી રૂપિયા દોગે તો ભી નહીં છૂટોગે, 10 લાખ તો બહોત કમ હૈ. બળદેવસિંહ અને સુરેન્દ્રકુમાર પોતાના અંગત કામ માટે અમદાવાદ આવ્યા હતા અને તેઓની પાસે ના તો રૂપિયા હતા કે ના કોઈ એવી ચીજ કે જેથી તેઓ લાખ રૂપિયા આપી છૂટી શકે. લાખ વિનંતી કરવા છતાં ગજેન્દ્રસિંહ ન માન્યો અને ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી રૂપિયા ગમે તેમ કરીને આપવા માટે કહ્યું. તો ડરના મારે બળદેવસિંહ અને રાજેન્દ્રસિંહે ગમે તેમ કરીને ગજેન્દ્રસિંહના ખાતામાં 39,000 રૂપિયા વિદેશથી ટ્રાન્સફર કર્યા હતા. હમને બોલા ભાઈ 10 લાખ અમારી પોઝિશન નહીં હૈ દેને વાળી, 10 લાખ રૂપિયા હમ પોઝિશન નહીં હૈ મેરી, મેં 10 લાખ રૂપિયા નહીં દે સકતા ભાઈ, ચલો હમ 2 લાખ રૂપિયા મેં, પહેલે 3 લાખ મેં બાત હો ગઈ, ફિર 2 લાખ મેં બાત હો ગઈ, 2 લાખ મેં બાત ફાઇનલ હો ગઈ. યે ઉધર સે કિધર સે ઘુમા કે હમારે કો હોટલ મેં લાયો, ક્યા નામ હોટલ કા, કદમ હોટલ, કદમ હોટલ મેં રાત કો 12:30 બજે હમ લોગ કો લેકે આયે. હમ બોલા ભાઈ હમ તો ઇતની દૂર સે આયે, નહાયે ભી નહીં હૈ, બુરશ ભી નહીં કિયા, ખાના ભી નહીં ખાયા, આપ લોગ હમારે કો પરેશાન કર રહે હો, એક રૂમ લો, હમ થોડા રેસ્ટ કરના. બોલા હા નહીં નહીં હમ ઉપર રૂમ લેકે દેંગે. યે હમારે સાથ રૂમ મેં ઉપર જાકે હમારા આઈડી છીન લિયા, હમારે ફોન ભી પકડ લિયે, પકડ કે ફોન અપને સાથ લે ગયે.
સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલે સમજતો હતો કે તેના તમામ ઇરાદાઓ પાર પડ્યા છે. 24 કલાક સુધી બંનેનું અપહરણ કરી બંધક બનાવ્યા હતા કે ત્યાં જ એન્ટ્રી થાય છે એસીબી ટીમની અને ગજેન્દ્રસિંહ વિહોલને ઝડપી પાડવામાં આવે છે અને મુક્ત કરાવવામાં આવે છે બળદેવસિંહ અને તેમના મિત્ર સુરેન્દ્રકુમારને. ત્રણેયને પોલીસ સ્ટેશન લાવવામાં આવતા આખો મામલો ના ફક્ત અપહરણ અને ખંડણીનો ખુલ્યો પરંતુ કરોડો રૂપિયાના સોદાનું હોવાનું પણ જાણવા મળ્યું. કરોડોનો સોદો પાર પાડવા આવ્યા અમદાવાદ. પંજાબના બલદેવસિંહ રામઘડિયાના ભત્રીજા શિવમનો મિત્ર પૂજન અમદાવાદમાં રહે છે. 10 એપ્રિલે સવારે 10 કલાકે પૂજને બલદેવસિંહને ફોન કરીને કહ્યું હતું કે તેના 100 કરોડ કરતા પણ વધારે રૂપિયા દુબઈમાં પડ્યા છે, તે ભારતમાં લાવવાના છે. જો દુબઈમાં કોઈ પરિચિત વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરી આપે તો તેમને 5% કમિશન આપશે, જેથી બલદેવસિંહ તેમના મિત્ર સુરેન્દ્રકુમાર જયસ્વાલ સાથે તારીખ 11 એપ્રિલના બુધવારે સાંજે 7:30 કલાકે અમદાવાદ આવ્યા હતા. ગાડી રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ગજેન્દ્રસિંહ વિહોલ નામના પોલીસ કર્મચારીએ ગાડી રોકીને બલદેવસિંહ અને સુરેન્દ્રકુમારની પૂછપરછ કરતા સાચી વાત કહી દીધી હતી, જેથી તેમના ઉપર કેસ નહીં કરવા માટે ગજેન્દ્રસિંહે ₹10 લાખ માંગ્યા હતા. ત્યારબાદ બંનેને આશ્રમ રોડની હોટલ કદમ ઇનમાં લઈ ગયા હતા અને તેમનું અપહરણ કર્યું હતું. એકચ્યુઅલી આ મેટર શું હતી કે એક પૂજન કરીને છોકરો છે, એ આપણા અમદાવાદનો છે. આ પૂજન છે એ આમનો ભત્રીજો છે, બલદેવસિંહનો જે અપહરત હતા એમનો ભત્રીજો છે, પંજાબમાં રહે છે. એટલે આ પૂજન અને શિવમ જે છે બલદેવસિંહનો ભત્રીજો, એના વચ્ચે કન્વર્સેશન થયેલું. એમાં એવી વાત થયેલી, એમાં પૂજને આ લોકોને એવું જણાવ્યું કે મારા પૈસા જે છે એ દુબઈમાં ફસાયેલા છે. તો કે મારા પૈસા જો હું દુબઈથી ઇન્ડિયા લાવું તો મને ટેક્સીસ ને આ બધું વધારે લાગે અને મારા વધારે રૂપિયા કટ થશે. એટલે બલદેવસિંહને કીધું કે જો તમારા કોઈ રિલેટિવ હોય દુબઈમાં તો એ અમને ડાયરેક્ટ પૈસા આપી દે તો હું તમને અહીંયા કેશ આપી દઉં અને તે ત્યાં પેમેન્ટ કરાવી દે અને હું તમને અહીંયા પેમેન્ટ કરાવી દઉં. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિરુદ્ધ અગાઉ દાણીલીમડા અને મણિનગર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે સસ્પેન્ડેડ એવા ગજેન્દ્રસિંહની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે, જ્યારે કે આ કાંડમાં સામેલ એવા અન્ય સાગરિતોની પોલીસ શોધ ચલાવી રહી છે. દીપક સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. અપહરણ અને ખંડણી મામલે હજુ સુધી એવા કેટલાય રાસ અકબંધ હતા જેને શોધવા પોલીસ દોડધામ કરી રહી હતી. બળદેવસિંહ અને સુરેન્દ્રકુમારની પૂછપરછમાં જે કંઈ પણ તથ્યો અને હકીકતો સામે આવી તેણે એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો. જ્યારે વધુ 3 વ્યક્તિઓ પોલીસના હાથ લાગ્યા ત્યારે મામલો 100 કરોડથી વધુનો નહીં પરંતુ કંઈક ઓર જ હોવાનું જાણવા મળ્યું. અપહરણ અને ખંડણીનો મામલો. પંજાબના 2 વેપારી બળદેવસિંહ અને સુરેન્દ્રકુમારને 100 કરોડથી વધુ રૂપિયાનો હવાલો આપવો અને તેનું કમિશન આપવા માટે અમદાવાદ બોલાવતા તેઓનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગવામાં આવી. જો કે 24 કલાક સુધી એક જ હોટલના એક જ રૂમમાં બંધક બનાવાયેલા બળદેવસિંહ અને સુરેન્દ્રકુમારને એસીબી સહિતની પોલીસની ટીમોએ અપહરણકર્તાઓની ચુંગાલમાંથી મુક્ત તો કરાવ્યા, પરંતુ તપાસ કરતા એ વાતનો પણ ઘટસ્ફોટ થયો કે અપહરણ પાછળ મોટું માથું એક ખાકીધારીનું છે. ગજેન્દ્રસિંહ વિહોલ નામના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલની પણ પોલીસે ધરપકડ કરી લીધી અને તેની પૂછપરછ શરૂ કરી. તો એક પછી એક બહાર આવતા ગયા એ રાજ કે જે 100 કરોડથી વધુની રકમના હવાલાનો ન હતો પરંતુ તેનાથી પણ વધુ મોટા ષડયંત્રનો હતો. અને આખા કેસની ઝીણવટપૂર્વકની તપાસ કરતા અમદાવાદની નવરંગપુરા પોલીસે દબોચી લીધા વધુ 3 આરોપીઓને. દર્શન ચાવડા, પૂજન ખમાર, કાર્તિક પટેલ, એ 3 વ્યક્તિઓ કે જેઓએ અપહરણ અને ખંડણીના ખેલમાં બરાબરની ભૂમિકા ભજવી હતી. પોલીસે જ્યારે ગજેન્દ્રસિંહની ધરપકડ કરી ત્યારે મામલો ફક્ત તેના સુધી જ સીમિત હોવાનો પ્રથમ દ્રષ્ટિએ લાગવા લાગ્યો. પરંતુ જેમ જેમ ગજેન્દ્રની પૂછપરછ કરાઈ કે એક પછી એક ખુલતા ગયા હતા નામ અને પર્દાફાશ થયો મસમોટા ષડયંત્રનો. જે ભોગ બનનાર છે એમને પંજાબ ફોન કરી અને ફોન ઉપર બધી માહિતી આપેલી કે તમારે અહીંયા કામ કરવાનું છે, દુબઈથી પૈસા ટ્રાન્સફર કરવાના છે, એના માટે અહીંયા આવવા માટે બંને જે ભોગ બનનાર છે એમને અહીંયા આવવા માટે અમને પ્રેરિત કરેલા. બળવંતસિંહ
અને એમની સાથે સુરેન્દ્રકુમાર, એ બંને ભોગ બનનારને અહીંયા બોલાવવા માટેનું જે ફોન કરીને આખું જે કાવતરું છે એને પ્રથમ પાર પાડનાર પૂજન છે. આખા ખેલને જન્મ આપનારો અન્ય કોઈ નહીં પરંતુ પૂજન ખમાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં એ વાતનો પણ ઘટસ્ફોટ થયો કે આરોપી પૂજન ખમારે બળદેવસિંહ અને સુરેન્દ્રકુમારને પંજાબ ફોન કરી કરોડો રૂપિયાના હવાલાના મામલે અમદાવાદ બોલાવ્યા અને 5% કમિશન આપવાની વાત કરી હતી, જે અન્વયે બંને પંજાબથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચતા પૂજન અને કાર્તિક બંને તેઓને રિસીવ કરવા ત્યાં પહોંચ્યા અને તેઓની સાથે જ કારમાં બેસીને રિવરફ્રન્ટ તરફ નીકળ્યા હતા. તો બીજી તરફ રિવરફ્રન્ટ પર પહેલાથી જ રાહ જોઈને ઉભા રહેલા સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્ર બિહોલ અને તેનો સાથીદાર દર્શન ચાવડા, કે જે નકલી પોલીસ કર્મી બની તેની સાથે ઉભો રહ્યો હતો, અને જેવા રિવરફ્રન્ટ પર બળદેવસિંહની કાર આવતા જોઈ કે ગજેન્દ્રએ ચેકિંગના બહાને ઉભી રાખી અને બંને વેપારીઓ સહિત પૂજન અને કાર્તિકને પણ ધાક ધમકી આપી હોટેલ કદંબ પર પ્લાન મુજબ લઈ જવાયા. જોકે ત્યાં તેઓને છોડી દઈ બંને વેપારીઓને બંધક બનાવી 10 લાખની ખંડણી માગવામાં આવી અને રૂપિયા મળવા સુધી દર્શન ચાવડા તેની સાથે રહ્યો હતો. પૂજન અને કાર્તિકે બંને આરોપીઓએ એવી રીતના એમની સાથે ટ્રીટ કરી અને એમને પણ પકડીને લઈ જવામાં આવેલા અને પછી ત્યાર પછી એમને છોડી દીધેલા હતા. અને પેલા બે જે બંને સાહેદો પંજાબથી આવેલા એ બંનેને બંધક બનાવીને રાખવામાં આવ્યા. 10 દિવસ અગાઉ બનાવ્યો હતો પ્લાન. પૂજન ખમાર સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરે છે. પોલીસ તપાસમાં એ વાતનો ઘટસ્ફોટ થયો કે આરોપી પૂજન ખમાર, કે જે સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરે છે, તેણે ઓનલાઈન અને ઓફલાઈન થતા હવાલાની માહિતી ગજેન્દ્રને આપી હતી, જેથી કરીને હવાલા કૌભાંડનો ગુનો નોંધી ગેંગનો પર્દાફાશ કરી શકાય. પરંતુ અહીં ગજેન્દ્ર જ જાણતો હતો કે તેને સસ્પેન્ડ કરી દેવાયો છે, જે વિગત તેણે પૂજનથી છુપાવીને રાખી અને પૂજને તેની પર વિશ્વાસ રાખી બધી જ હકીકતો કહી. તો તેના આ કાંડમાં દર્શન ચાવડાની મદદગારી લેવાઈ. દર્શન ચાવડા પોલીસમાં નથી. દર્શન ચાવડા એકચ્યુઅલી એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે યુનિવર્સિટીમાં BA નો અભ્યાસ કરે છે. અત્યારે હાલમાં એ બેકાર જ છે, પરંતુ ક્યારેક એક શેરબજાર કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકેની નોકરી પણ કરી ચૂકેલો છે, પરંતુ હાલમાં બેકાર છે. અને દર્શન ચાવડાનો એ મિત્ર છે, એટલે એની સાથે એ લગભગ ફરતો હોય છે. કેવી રીતે થઈ આરોપીઓની મુલાકાત? પોલીસ તપાસમાં ખુલેલી હકીકત મુજબ ચાની કીટલી પર ગજેન્દ્રની બેઠક હતી, જ્યાં પૂજન અને દર્શન પણ બેસતા હતા અને તેમની વચ્ચે થતી વાતચીતોએ તેઓને મિત્ર બનાવી દીધા હતા. જોકે ગજેન્દ્ર પોલીસ કર્મી હતો અને અન્ય તમામ લોકો કોલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ. પૂજન ખમાર પોલીસ ફોર્સમાં સાયબર સિક્યુરિટીનું કામ કરવાની ઈચ્છા ધરાવતો હતો, જે અન્વયે તેણે પોલીસને ઓનલાઈન અને ઓફલાઈનથી હવાલાથી કેવી રીતે રૂપિયા ટ્રાન્સફર થાય છે તે ગેંગ પકડવા માંગતો હતો, જેની જાણ તેણે ગજેન્દ્રને કરી હતી. પરંતુ ગજેન્દ્ર સસ્પેન્ડેડ પોલીસ કર્મી હતો, તે વાત છુપાવી તેણે રૂપિયા પડાવવાનો માસ્ટર પ્લાન બનાવી દીધો અને પોતાના પ્લાન મુજબ પંજાબના 2 વેપારીઓને અમદાવાદ બોલાવી તેઓનું અપહરણ કરી ખંડણી માગવાનો કારસો ઘડી કાઢ્યો. હાલ તો પોલીસની ગિરફ્તમાં 4 વ્યક્તિઓ આવી ચૂક્યા છે, કે જેઓએ અપહરણ અને ખંડણીના આખા પ્લાનને બખૂબી રીતે અંજામ આપ્યો હતો. નવીન ઝા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ.